માંડવી ખાતે પીર સૈયદ ઝફીરુદ્દીન બાવાના દરગાહના ઉર્ષ શરીફ નિમિત્તે સુરતના એકતા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલ કે દવાખાના સુધી પહોંચાડવા માટે મદદ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ વાન એનાયત કરવામાં આવી હતી. માંડવીના જમાદાર ફળિયા પાસે પીર સૈયદ ઝહીરુદ્દીન બાવાનો ઉર્ષ શરીફ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ ઉર્ષ શરીફ નિમિત્તે ઉપસ્થિત એવા એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ પલમારી સહિતના સામાજિક અગ્રણીઓએ માંડવીની જનતા માટે એમ્બ્યુલન્સ વાન એનાયત કરી હતી. સાથે સાથે પત્રકારોને પણ વિશ્વ માનવ અધિકાર પરિષદના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. એકતા ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા બજાવનાર અબ્દુલ રહેમાન મલબારી, આજે માંડવીના નગરજનો માટે એક ખુશખબરી આ છે કે આપણા સૈયદ ઝહીરુદ્દીન ગાદીપતિ આપણા સમીર બાવા એમના ભાઈએ આપણા માંડવી વિસ્તાર માટે તકલીફમાં રહેનાર દર્દીઓને વહેલી તકે સારવાર મળી રહે અને તેમને માંડવીથી દૂર સુધી સારવાર કરવાનો પ્રયત્ન સફળ અને સરળ રહે તે હેતુસર એકતા ટ્રસ્ટ તરફથી અહીં એક બ્રાન્ચ ખોલવામાં આવી છે, જેના અનુસંધાને પહેલી એમ્બ્યુલન્સ આપણે આ માંડવી નગરના લોકો માટે સમીર બાવાએ અહીંયા સ્થાપિત કરી છે. આ એમ્બ્યુલન્સ માંડવી વિસ્તારના કોઈ પણ વ્યક્તિ કે જેઓ અસમર્થ હોય ભાડું ખર્ચવામાં અથવા ઇમરજન્સીમાં તેઓ વિનામૂલ્યે અહીંથી ભરૂચ કે સુરત સુધી સારવાર અપાવવાનો પ્રયત્ન કરશે. અને બીજી ચાર ગાડીઓ સમીર બાવા આવો પ્રયત્ન કરી રહ્યા છે કે આજુબાજુના ગામડાના રહેવાસીઓ સેવાથી વંચિત ના રહે અને સારવાર સમયે એમને સમયસર વાહન મળી જાય એ માટેના પ્રયત્નો સમીર બાવા કરી રહ્યા છે. એ બદલ હું એમનું માંડવી વતી પણ આભાર માનું છું અને માંડવી નગરજનો એમની સાથે જોડાઈ લે એક સેવાકીય વટવૃક્ષને વધુ મજબૂત કરે એવી હું એમને સાથે વિનંતી કરું છું.